આપણે ભૂમિતિમાં આવે પ્રકરણ 4 માં ચાલુ કરશું આગળ ભણવાનું બીજા નંબર 1a અને 1b થઈ ગઈ બધાને કોઈ જવાબ નહીં આપ્યો 1a અને 1b દાખલા થઈ ગયા બધાને ઠીક છે ચલો 4.2 ના બીજી રીત ઉપર આપણે જવાનું છે એના માટે આપણે પેજ નંબર 98 જુઓ પેજ નંબર 98 ઉપર આપણને દાખલા આપ્યા તે દિવસે તમને મેં નંબર લખાવી દીધા હતા દાખલા પ્રમાણે કયા દાખલાની કઈ રીત છે તો તમે જોઈ શકો અહીંયા ફરીથી 1, 2, 3 અને 4 આ બધા આપણી પહેલી રીતમાં આવે છે પછી 99 પેજ ઉપર છે દાખલો આપણો પહેલી રીતમાં જતો હતો એટલે હવે આપણે 6 અને 7 આ બે કરવાના છે અને સંકીર્ણમાં તમે જુઓ સંકીર્ણમાં બીજો ચોથો અને છઠ્ઠો કરવાનો છે એટલે આજે 5 દાખલા આપણે જોવાના છે અને એ રીત જે છે એ રીતનું નામ આપણે ત્યારે કહેલું કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળ ઉપર સ્પર્શકો દોરવા આપણું જૂનું પેજ છે અહીંયા જ લઈએ અને વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળ પર સ્પર્શક રેખાખંડ દોરવો અહીંયા આપણે લખશું રીત નંબર આપણી 2 એનું નામ શું છે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળ પર સ્પર્શકો દોરવા આવી રીત છે તમે બધા દાખલા એક સાથે જોઈ લો મહાવરા સંગ્રહનો 4.2 નો છઠ્ઠો 7મો અને સંકીર્ણ 4નો બીજો અને ચોથો અને છઠ્ઠો આટલી તમારે રકમ ખાલી યાદ રાખવાની આટલા દાખલા આપણે એક જ રીતના છે આપણે એને અહીંયા જુઓ લઈ લઈએ રકમ પ્રમાણે જઈએ પહેલાં મહાવરા સંગ્રહનો 4.2નો છઠ્ઠો દાખલો જોઈએ બરાબર એને આપણે સરખાઈએ રકમમાં તો પી કેન્દ્ર કેન્દ્ર એનું પી છે ત્રિજ્યા ત્રિજ્યા છે 3.4 સેમી અહીંયા રકમને ફરીથી પી કેન્દ્ર અને 3.4 સેમી ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરો વર્તુળના કેન્દ્રથી આટલા સેન્ટીમીટર અંતરે ક્યુ બિંદુ લો અને ક્યુમાંથી વર્તુળને સ્પર્શક દોરો એટલે એક રફ આકૃતિ હું અહીંયા બનાવું છું કોઈ પણ વર્તુળ તમે દોરશો પછી આ એનું કેન્દ્ર ગણાય બરાબર અને ત્યાં તમે જે કિરણ કે રેખાખંડ દોરો વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડો તો એની ત્રિજ્યા જેટલું અંતર થઈ ગયું ત્રિજ્યા હોય એનાથી મોટું અંતર હોય તો એ બિંદુ ક્યાં જશે વર્તુળની બહાર જશે એ આપણે જાણીએ છીએ વર્તુળની ત્રિજ્યા કરતાં મોટું અંતર હોય વર્તુળના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતાં વધારે અંતરવાળું બિંદુ અંતરે આવેલું બિંદુ વર્તુળના બહિર્ભાગમાં હોય અને ત્યાંથી આપણે વર્તુળ ઉપર બે સ્પર્શકો દોરી શકીએ આપણે ત્રીજા પ્રકરણમાં એ થિયરી ભણી ગયા છે વર્તુળના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતાં આટલી ત્રિજ્યા ગણાય એ ત્રિજ્યા કરતાં વધારે અંતર હોય મોટું અંતર એટલે સ્વાભાવિક છે કે બિંદુ વર્તુળના બહારના ભાગમાં હોય અને વર્તુળના બહારના ભાગમાં હોય ત્યારે તમે એ બિંદુમાંથી
વર્તુળ ઉપર વધુમાં વધુ બે સ્પર્શકો દોરી શકો, આવું આપણે પડી ગયા છે. અને આ સ્પર્શકો જે છે એના જે સ્પર્શક રેખાખંડ છે, સ્પર્શક રેખાખંડ આવા સ્પર્શક રેખાખંડ એકરૂપ હોય એનો પ્રમેય પણ આપણે જોયો. ખબર છે ને આટલી? બીજા પ્રકરણમાં વર્તુળના બાહ્ય ભાગમાં આવેલા બિંદુમાંથી તે વર્તુળ પર વધારે ને વધારે આપણે બે સ્પર્શક દોરી શકીએ અને આ બંને સ્પર્શક રેખાખંડોની લંબાઈ સરખી હોય આવો પ્રમેય આપણે ભણ્યા છીએ. હું તમને પેજ નંબર કહું, જેને સ્પર્શક ખંડનો પ્રમેય કહેવાય, 53મો પેજ છે. અહીંયા લાવી દીધું તમારી સામે આર્ય પ્રમેય. આ બહારના બિંદુ બહારના ભાગમાં આવેલું બિંદુ છે અને આપણા સ્પર્શકો છે, તો આ સ્પર્શક રેખાખંડ પીડી અને કીડી સરખા થાય એવું આપણે આ પ્રમેયમાં સાબિત કરેલું પેજ નંબર 53 ઉપર છે. અને આપણે આવા બે સ્પર્શકો દોરી શકાય એના ઉપર આપણે ભણ્યા હતા કે આવા બે સ્પર્શકો તમે દોરી શકો છો. તો આવા બે સ્પર્શકો દોરી શકાય અને એકરૂપ હોય. હવે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે રચના કરવાની છે. આવી રકમ આપેલી હોય જ્યારે આપણને, તો આપણે એવું રચના કરવાની છે. તો બાહ્ય ભાગમાં આવેલા બિંદુનું નામ અહીંયા આપણને ક્યુ આપ્યું છે. આપણે આજે જરા ભાગ પાડીએ, બાહ્ય ભાગમાં આવેલા બિંદુનું નામ ક્યુ છે અને એનું અંતર, તેનું કેન્દ્રથી અંતર, આવું આપણું ચોથી વસ્તુ થઈ. કેન્દ્ર, ત્રિજ્યા, બિંદુનું નામ અને બિંદુ કેટલા અંતરે છે, તો આપણને અહીંયા આપ્યું છે 5.5 સેમી અંતરે. બધા દાખલા હું સરખાવું છું પહેલાં, પછી રચના કરશું. હવે આપણે આવશું 7મા દાખલા પર. મહાવરા સંગ્રહ 4.7મો દાખલો. વર્તુળનું કેન્દ્ર, તો વર્તુળનું કેન્દ્ર આપ્યું નથી. અહીંયા જોઈ શકો તમે, 4.1 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરો. વર્તુળના કેન્દ્રથી 7.3 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુમાંથી સ્પર્શક દોરો. એટલે આપણે બધી ડિટેલ અહીંયા લખીએ તો શું થાય? ડિટેલમાં કે કેન્દ્ર નથી આપ્યું, ત્રિજ્યા લખશું 4.1 સેમી. વર્તુળના કેન્દ્રથી અંતર કેટલું છે અને બિંદુ કયું છે પણ નથી આપ્યું, પણ અંતર આપ્યું છે 7.3 સેમી. પછી આપણે જઈએ સંકીર્ણ 4માં. અહીંયા લખ્યું છે બીજો દાખલો, પછી ચોથો દાખલો અને પછી છઠ્ઠો દાખલો. બીજા દાખલાની રકમ જોઈએ. ઓ કેન્દ્ર, આટલા સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું વર્તુળ દોરો. કેન્દ્રથી આટલા સેન્ટીમીટર અંતરે બિંદુ P લો અને સ્પર્શક દોરો. તો અહીંયા આવશે ઓ કેન્દ્ર, 3.5 સેમી ત્રિજ્યા આવી ગઈ. પાછું બિંદુ બહારનું P આવ્યું અને 5.7 સેમી અંતર આવી ગયું. ત્યાર પછી ચોથા દાખલા પર જઈએ. આપણે કર્યો છે હવે, આટલે ત્રણ દાખલા આપણે એક જેવા રકમ આવી ગઈ, એટલે થોડોક એમાં ચેન્જીસ કરીને પૂછે છે. દાખલો સરખો જ રહેશે. આપણે જોઈએ 6.4 સેમી વ્યાસ ધરાવતું વર્તુળ, કેન્દ્રનું નામ નથી આપ્યું અને વ્યાસ જેટલા અંતરે બિંદુ R લો અને આ બિંદુમાં સ્પર્શક દોરો. એટલે આપણે એને અહીંયા એનાલિસિસ કરીએ તો વર્તુળનું કેન્દ્ર નથી આપ્યું. અહીંયા આપણે લખશું ત્રિજ્યાની જગ્યાએ વ્યાસ આપ્યો છે અને વ્યાસ આપ્યો છે 6.4 સેમી. આ બિંદુનું નામ આપ્યું છે R. R બિંદુ લો. કેટલા અંતરે આપ્યું છે એ પણ અંતર સ્પષ્ટ નથી કહ્યું. વર્તુળના કેન્દ્રથી વ્યાસ જેટલા અંતરે, એટલે આપણે અહીંયા એ લખવાનું શું? વ્યાસ જેટલું અંતર એટલે 6.4 સેમી. આ આપણે શીખવાનું હતું. કેન્દ્રથી 6.4 સેમી અંતરે લેશું. આ 6.4 સેમી વ્યાસ છે એટલે એની ત્રિજ્યા 3.2 થશે, આપણે ગણી લઈશું. અથવા તો વ્યાસની મદદથી કઈ રીતે વર્તુળ દોરાય એ પણ આપણે જોઈશું આ દાખલામાં. અને આ બધા ત્રિજ્યાથી દોરીએ છીએ, વ્યાસનો ઉપયોગ કરીને પણ વર્તુળ દોરી શકાય એ આપણે સાથે સાથે જોઈ લઈશું. અહીંયા વ્યાસ જેટલા અંતરે બિંદુ લેવાનું થયું. અને છેલ્લો દાખલો જોઈ લઈએ, રકમ 6માં. ઈ કેન્દ્ર અને આટલા ત્રિજ્યા સેમી, આટલા સેમી ત્રિજ્યા ધરાવતું વર્તુળ દોરો. એટલે આપણું ઈ કેન્દ્ર અને 3.4 સેમી ત્રિજ્યા આવી ગઈ. વર્તુળ પર બિંદુ એફ લો. હવે વાત અલગ રીતે કહે છે, વર્તુળ ઉપર બિંદુ એફ. અહીંયા હું તમને સમજાવું, આપણું વર્તુળ દોર્યું છે એના પર, કે આવું દોરાઈ જાય પછી તમારે વર્તુળ પર ધારો કે અહીંયા હું લઉં બિંદુ એફ, અહીંયા લેવાનું. આ આપણું કેન્દ્ર ઈ થયું, બરાબર? આને જોડી દેવાનું. અને પછી એમ કહે છે કે બિંદુ એ એવી રીતે લો કે ઈ ડેશ એફ ડેશ એ થાય. મતલબ કે
ઈ એફ અને એ એક જ રેખા પર આવે એટલે આને લંબાવી પડે ને એ બિંદુ અહીંયા ક્યાંક લેવાનું એમ અહીંયા કહે છે આપણને રકમમાં. અને એફ એ બરાબર 4.1 સેમી લો અને એમાંથી વર્તુળને સ્પર્શક દોરો એટલે આટલું અંતર જે છે એ આપણને 4.1 લેવા કહે છે. તો આ રકમ પાછી બદલાઈ ગઈ, આપણને ત્રિજ્યા 3.4 કહી હતી એટલે 3.4 અને 4.1 સેમીનો સરવાળો કરો એટલે કે 7.5 સેમી અંતરે બિંદુ લેવાનું કહેવું જોઈએ એની જગ્યાએ એણે આવી રીતે કહ્યું છે. તો તમે અહીંયા જોઈ શકો આપણી સામે 5 દાખલાઓ છે બરાબર. આ ત્રણેયની રકમ એક જ સરખી રીતે આપેલી છે, ખાલી ત્રિજ્યાના નામ માપ અલગ અને કેન્દ્રથી અંતર અલગ. અહીંયા આપવાની પદ્ધતિ બંનેમાં રકમ થોડી ચેન્જ છે પણ રચના સરખી. 5-5 રચનાનો નંબર બીજો આપણે રીત નંબર 2 કરવાનું એટલે આ 2 દાખલાની રકમમાં તમારે સમજી લેવાનું કે રચના આપણી આ 3 જ છે, વ્યાસ આપ્યો છે ત્રિજ્યાની જગ્યાએ અને સીધે સીધું અંતર આપવાની જગ્યાએ વ્યાસ જેટલું અંતર. જ્યારે આમાં આપણને થોડું સ્ટેપ બાય સ્ટેપ આપ્યું છે પણ તમે સ્ટેપથી જાઓ તો તમને સમજ પડી જાય કે વાત શું કરે છે. તો હવે આપણે આમાંથી એક દાખલો કરીએ. આના પહેલાં આપણે વાત કરી લઈએ કે ત્રિજ્યા અને આ અંતર વચ્ચેનો ડિફરન્સ આપણે જોઈ લઈએ કે તમે ત્રિજ્યાના ડબલ કરો, અહીંયા 3.4 છે એના ડબલ કરો તો 6.8 થાય, એના કરતાં ઓછું અંતર છે. આ 4.1ના ડબલ કરો તો 8.2 થાય, એના કરતાં અંતર ઓછું છે. અહીંયા 3.5 છે એના ડબલ કરો તો 7 થાય, એના કરતાં પણ આ અંતર ઓછું છે. તો આ ત્રણેયની રચના એક જેવી દેખાશે. આમાં તમે 3.2 ત્રિજ્યા લો એના ડબલ કરો તો 6.4 થાય. તો આનો જે વર્તુળ અને સ્પર્શકવાળી રચનામાં દેખાવ આના કરતાં થોડો અલગ આવશે શરૂઆત. અને અહીંયા તમે જુઓ 3.4ના ડબલ કરો તો 6.8 થાય એટલે આ અંતર વધી ગયું. એટલે બીજી રીતમાં આપણને 3 વસ્તુ જોવા મળે. બીજી રીતમાં આપણને ખાલી દોરવાની સેમ જ રીતે છે, ખાલી દેખાશે ત્યારે તમને અલગ દેખાશે કે આમાં અંતર જે છે અંતર એ ત્રિજ્યાના ડબલ કરતાં વધારે અંતર હોય એટલે કે વ્યાસ કરતાં વધારે અંતર છે. અહીંયા અંતર બીજામાં વ્યાસ જેટલું જ હોય અને ત્રીજું અંતર જે છે એ વ્યાસ કરતાં ઓછું હોય. આવી 3 રીતો આવશે, એ પ્રમાણે આપણને 3 જાતના વર્તુળો દેખાશે જ્યારે રચના કરશું ત્યારે. આપણે બધામાંથી એક એક લઈએ, આ 3માંથી એક લઈએ બરાબર. આ જે છે આપણે જોયું ડબલ કરો 6.8 તો એના કરતાં ઓછું થયું એટલે આ જે સી પ્રકાર છે એ 6, 7 અને સંકીર્ણ 4નો બીજો દાખલો એ સી પ્રકારમાં જાય. સંકીર્ણ 4નો 4થો દાખલો એ સરખાવાળામાં જશે અને આ વધારે અંતરવાળો જે સંકીર્ણ 4નો 6ઠો દાખલો છે આ આપણે ધ્યાન રાખવું. બીજી રીતમાં પણ આવા 3 ભાગ પડ્યા કે અંતર ઓછું હોય વ્યાસ કરતાં એ આપણા આ 3 દાખલા છે, સરખાવાળું અને પછી આ વધી જાય છે. તે પ્રમાણે આપણી રીતમાં શું ફરક પડે દોરવામાં એ આપણે જોઈએ. 3 આકૃતિ આપણે દાખલા કોઈ પણ 3 દાખલા કરશું, તમે એને પછી કરશો તો પણ ચાલશે. બધા સાંભળે છે ને? હલો, આ પેજ આપણે સાઈડમાં રાખીએ બરાબર, દેખાતું રહે તમને. તો હવે સ્ટાર્ટ કરીએ રચના આપણી. સૌથી પહેલાં આ 3માંથી એક દાખલો કરશું. કયો કરશું તમે બોલો? કયો કરું? આમાંથી આ 3 સરખા કર્યું ને આ પ્રકારમાં, આ વચ્ચે વાળો કરી દઈએ બરાબર. 4.2નો 7મો દાખલો, 4.2 પ્રશ્ન નંબર 7 બરાબર. ત્રિજ્યા લખીએ આપણે એની 3.5 સેમી અને કેન્દ્રથી અંતર હું અહીંયા શોર્ટમાં લખું છું. કેન્દ્રથી અંતર સોરી અહીંયા આપણે બદલાઈ ગયો, 4.1 સેમી છે બરાબર અને કેન્દ્રથી અંતર 7.3.
આનું તમે વ્યાસ લખો, વ્યાસ ખાલી કૌંસમાં આપણી જાણકારી માટે, વ્યાસ 8.2 થાય, ધ્યાન રાખજો. એના કરતાં અંતર કેવું છે? ઓછું છે, બરાબર ને? દેખાય છે બરાબર? ત્રિજ્યા 4.1 એટલે વ્યાસ થાય 8.2, અને આ અંતર જે છે 7.3, એના કરતાં ઓછું અંતર છે એવું આપણને દેખાય છે. સૌથી પહેલાં આપણે વર્તુળ જ દોરવાનું હોય એમાં. અહીંયાથી આપણે શરૂઆત કરીએ, બિંદુ લીધું અને હવે આપણે 4.1 લઈએ. આ જે માપ આપણે લઈએ, બિંદુ થોડું નીચે લેવું પડશે આપણે. કેન્દ્ર આપણું નીચે લીધું થોડું, ઉપર આપણે જગ્યા નથી રહેતી. બહુ મોટું વર્તુળ છે. તમને મેં પહેલા જ કહ્યું છે કે હું ડબલ વખત કેમ ફેરવું છું, તો તમને દેખાય અહીંયા એટલા માટે. બાકી એક જ વખત ફેરવવાનું વર્તુળ. વર્તુળના કેન્દ્રનું નામ આપણને નથી આપ્યું આ દાખલામાં, એટલે આપણે નામ આપી દઈએ, વર્તુળનું કેન્દ્ર પી છે. હવે આપણે શું કરવાનું છે? 7.3 સેન્ટીમીટર અંતરે, ક્યાંથી? કેન્દ્રથી 7.3 સેન્ટીમીટર અંતરે તમારે એક બિંદુ લેવાનું છે. તો એના માટે શું કરવાનું? તમે જુઓ, પી બિંદુ લઈ અને આવી રીતે એક ફૂટપટ્ટીથી તમારે કિરણ દોરવાનું. એ અંદાજે આ રીતે 7.3થી લાંબુ હોય એવું એક કિરણ દોરી દેવાનું. પહેલાં ફક્ત કિરણ જ દોરવાનું, ત્યાર પછી આપણે 7.3 અહીંયા આપણે લેવાના. આ રીતે એને ચાપથી બિંદુ લેવાનું, આ ધ્યાન રાખવાનું તમારે. સીધે સીધું ફૂટપટ્ટીથી, ખરેખર રચનામાં સીધે સીધી ફૂટપટ્ટી વપરાય જ નહીં, એટલે માપ લેવા માટે ના વપરાય, સીધી રેખા દોરવા માટે જ વાપરી શકો તમે. એ રીતનું ભૂમિતિનો નિયમ છે કે તમે સીધું આમ અહીંયાથી આમ કરી અને આમ 0.7.3 કરો, એ ખોટું ગણાશે, માન્ય ના ગણાય. ફૂટપટ્ટી જે વાપરવાની હોય ખરેખર, આવા મતલબ માપ લીધેલા વગરની, અંકિત કરેલી ના હોય એ ફૂટપટ્ટી વાપરવાની હોય. અને પેલી જે ફૂટપટ્ટી હોય એક જગ્યાએ સ્ટીકરની જેમ ચોંટાડેલી હોય, અને એમાંથી તમારે આ ચાપ લઈને આવવાનું હોય. સીધું માપ લાવવાનું હોતું નથી, પણ આપણે એવી ફૂટપટ્ટીઓ પરીક્ષામાં વાપરી શકતા નથી એટલે ચાલે, પણ આપણે ચાપ મારવો કમ્પલસરી છે, નહીં તો માર્ક્સ આપણા કપાઈ જાય. આ ધ્યાન રાખો. આપણે આ 7.3 લીધું, તમે જોઈ શકો અહીંયા, થોડું ઉપર લઈને ફરીથી બતાવી દઈએ. 7.3 આ માપમાં થોડો ફરક હોય તો ચાલે, સહેજ ફરક આવે માપ લેવામાં તો શું વાંધો આવતો નહીં. સહેજ એટલે 1 મિલીમીટરથી પણ ઓછો ફરક હોવો જોઈએ, બરાબર? એટલી માનવીય ભૂલ સ્વીકારી શકાય. તો આપણું નવું બિંદુ છે એને આપણે ક્યુ નામ આપી દઈએ, અંતર લખી દઈએ. આપણે આ લીધું 7.3 સેન્ટીમીટર, અને આ ત્રિજ્યા પણ લખી દઈએ 4.1 સેમી. અહીંયા અહીંયા ત્રિજ્યા પણ આવી ગઈ, બરાબર છે? હવે તમારે આટલું થયા પછી મેઇન રચના તમારે લખવાનું, કે જે હું અહીંયા લખું છું એટલા માટે કે ખબર પડે, દરેક દાખલામાં આ જે બે બિંદુ મળ્યા, કેન્દ્રવાળું બિંદુ અને આ બહારવાળું બિંદુ, રેક બી ક્યુ, એનો લંબ દુભાજક દોરો. હવે તમને ખાલી આટલું આવડવું છે કે લંબ દુભાજકની રચના શું છે, એ આવડે તો તમારું પતી ગયું, કામ થઈ ગયું. હવે ફક્ત કયું સ્ટેપ છે? લંબ દુભાજક દોરવાનું. તો આપણે જાણીએ છીએ લંબ દુભાજક માટે એના અડધા કરતાં વધારે અંતર લઈને આપણે ચાપ મારીએ છીએ, અને બે ચાપ મારવા પડે. આપણે આગળ રચના જે બેઝિક રચના હોય છે એમાં સમજાવ્યું હતું તમને, તો આ રીતે આપણે બે ચાપ માર્યા, બરાબર? અને આ બંને ચાપને આપણે જ્યાં ક્રોસ થયા ત્યાંથી આપણને શું મળ્યું? બે બિંદુ મળ્યા, એક બિંદુ ઉપર મળ્યું, એક બિંદુ અહીંયા નીચે મળ્યું. બંને બિંદુને આપણે જોડી દઈએ એટલે આપણો લંબ દુભાજક રેખા બની ગઈ. આ લંબ દુભાજક રેખાથી શું થયું? આપણને આનું મધ્ય બિંદુ મળ્યું PQનું. ટૂંકમાં આપણે મધ્ય બિંદુ શોધવા માટે આ કર્યું. હવે તમે જુઓ, આપણે ચેક કરીએ બરાબર આપણો લંબ દુભાજક આવ્યો કે નહીં. બરાબર હશે તો શું થશે? ત્યાંથી આ પીનું અને ક્યુનું અંતર સરખું હશે, બરાબર? તમે જોઈ શકો છો
આ રીતે એનું અંતર સરખું આવે. તો હવે તમારે શું કરવાનું છે, તમે આખું વર્તુળ પણ દોરી શકો, અથવા મેઇન વસ્તુ આપણે શું છે, અહીંયાથી આ બિંદુ મળ્યું, હવે અહીંથી આપણે આ વર્તુળને ક્રોસ થાય એવા ખાલી બે ચાપની જરૂર છે આખા, બરાબર. આખું વર્તુળ દોરો તો પણ ચાલે, આખું વર્તુળ તમે આવી રીતે દોરી શકો. તમે હું બતાવી રહ્યો છું આમ, એ ક્યુમાંથી પસાર થવું છે, જુઓ અહીંયા થાય છે, આખું હું ઝાંખું દોરું છું હવે, અને આ બાજુ પીમાંથી પસાર થવું જોઈએ, આવી રીતે વર્તુળ પસાર થવું જોઈએ. જો તમે લંબ દુભાજક બરાબર નહીં દોર્યો હોય, આ મધ્યબિંદુ બરાબર નહીં મળે, તો પીમાંથી પસાર થશે તો ક્યુમાંથી નહીં થાય, અને ક્યુમાંથી પસાર થશે તો પીમાંથી નહીં થાય, એ આપણે જોવું પડે. તો આ બે આપણે જે મેં ડાર્ક કર્યા છે એટલા જ ચાપની જરૂર છે, આખા વર્તુળની જરૂર નથી. તમે બંને વસ્તુ કરી શકો, બંનેમાંથી કોઈ પણ એક કરી શકો. તો આ આપણું બિંદુ મળી ગયું અહીંયા, બંને વર્તુળો જ્યાં ક્રોસ થાય ત્યાં એકબીજાને છેદે ત્યાં. અને હવે આ ક્યુને તમે એને નામ આપી દો, આ બિંદુને નવા એ અને બી નામ આપો. તો બી ક્યુ રેખા દોરો, આ એક સ્પર્શક બની ગયો, અને એ ક્યુ રેખા દોરો, આ બીજો સ્પર્શક રેખા બની ગઈ. સ્પર્શક રેખા હોવાના કારણે તમારે બંને બાજુ આવું તીરનું ચિહ્ન કરવું પડશે, અને આપણો જે પ્રમેય તમને કહ્યું હતું એ પ્રમાણે શું થાય કે આ બંને સરખા હોવા જોઈએ. તમે અહીંથી જોઈ જુઓ, ચેક કરો, ખાલી ચેક કરવાની વાત છે આપણે. તો એનાથી બીનું જેટલું અંતર છે એટલું જ એનું અંતર છે, જુઓ તો બરાબર બંનેના અંતર સરખા છે. તો આપણે જે પ્રમેય હતો એ અહીંયા પ્રેક્ટિકલ પણ સાબિત થયું, કે વર્તુળના બાહ્ય ભાગમાંથી વર્તુળ પર દોરેલા સ્પર્શક રેખાખંડો એકરૂપ હોય. હવે આપણે જે અહીંયા કહેવાની છે તે વાત, કે જ્યારે આવી રીતે હોય આ વ્યાસ કરતાં આ જે અંતર છે, વ્યાસ કરતાં અંતર કેવું હતું, ઓછું હતું, બરાબર ને. અહીંયા તમે જોયું એમ 4.1 ડબલ કર્યું 8.2, આ 7.3 હતા. આ દાખલામાં તમે જુઓ 3.4 છે, એના 6.8 થાય ડબલ, તો આ અંતર એના કરતાં ઓછું છે. આ 3.5 છે, એનું 7.0 થાય, એના કરતાં અંતર ઓછું છે. તો ત્રણેય દાખલામાં આ લંબ દુભાજક રેખા જે આવી રીતે વર્તુળને ક્રોસ કરશે, આ વર્તુળને છેદીને જશે ત્રણેય દાખલામાં. ખ્યાલ આવ્યો, સી પ્રકારમાં આવું થશે, કે જ્યારે વ્યાસ જે છે એ આપેલા અંતર કરતાં વધારે અંતર બતાવતું હશે. તો આપણે આ ખબર પડે ને, આ ત્રિજ્યા આટલી છે, બરાબર, એનાથી ડબલ 8.2 થાય, એના કરતાં ઓછું અંતર છે, એટલે સ્વાભાવિક છે આ પી ક્યુ રેખાખંડનો જે લંબ દુભાજક છે એનું મધ્યબિંદુ એ વર્તુળની અંદર આવશે. એના પરથી આપણે દાખલા કરીએ, એના પરથી પણ સમજી શકાય, અમે પહેલેથી તમને સમજાવી દઈએ. હવે આપણે બી પ્રકાર એટલે કે 4.2 સોરી 4.2 તો પતી ગયા. આ તમારે જે દાખલા છે 4.2 છઠ્ઠો અને સંકીર્ણનો બીજો એ આ રીતે દોરી દેવાના, બરાબર. 4.2 લખી રાખજો, છઠ્ઠો અને સંકીર્ણ 4 બીજો. આ દોરવાની રીત ત્રણેયની બધા જ સરખી જ છે, આ જ રચના હશે. પહેલાં વર્તુળ દોરશું, પછી અમુક અંતરે બિંદુ લેશું, પછી આપણે એનો લંબ દુભાજક દોરશું, ને લંબ દુભાજકના બિંદુથી આ રીતે ચાપ મારશું કાં તો વર્તુળ દોરશું, અને આ બંનેને જોડી દેશું. આટલા મુદ્દા છે રચનાના સ્ટેપ. પહેલાં આપેલી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, પછી આવું કિરણ દોરીને જે અંતર આપ્યું અંતરે બિંદુ લો, આ બિંદુ અને કેન્દ્ર વચ્ચે જે રેખાખંડ બને એનો લંબ દુભાજક દોરો. આ લંબ દુભાજકથી આપણને મધ્યબિંદુ મળી જાય આ રેખાખંડનું, એટલે ત્યાંથી તમે આ પી અથવા તો ક્યુ જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરો, અથવા તો ફક્ત આ બે ચાપ મારો જે વર્તુળને છેદે, અને એ બે આપણા સ્પર્શ બિંદુ મળી ગયા, એને આ બહારના બિંદુ સાથે જોડી દો, એટલે આપણી રચના પૂરી થાય. બધામાં એ સરખું આવશે, ખાલી આની વાત છે આ, કે આ સ્પર્શ આ જે રેખાખંડ દોર્યો આપણે લંબ દુભાજક, એ આવા સંજોગોમાં વર્તુળની અંદર જશે, ત્રિજ્યા અને આ વ્યાસ અને આ અંતર સરખું હશે ત્યારે એને સ્પર્શીને નીકળશે, અને આ વ્યાસનું અંતર ઓછું હશે ત્યારે બહાર જશે. આપણે ત્રણેય રચનાઓ જોઈ લઈએ, એટલે કેટલો ફરક છે, બીજો કોઈ ફરક છે નહીં.
તો હવે તમે જુઓ આમાં આપણે સંકીર્ણ ચારમાં આપણે આગળ ગયું એમ આર્યુ અંતર જે છે એ ચોથો દાખલો જે છે એ આપણે ત્રિજ્યા લઈએ તો અહીંયા એણે વ્યાસ જ આપ્યો છે વ્યાસ બરાબર 6.4 સેમી દાખલો ગણતરી વખતે તમે આ રીતે કરી શકો કે માટે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે 6.4 ભાગ્યા 2 બરાબર 3.2 સેમી અને અંતર જે છે આપ્યું છે આપણને 6. વ્યાસ જેટલા અંતરે લેવાનું વ્યાસ જેટલા અંતરે કેન્દ્રથી વ્યાસ જેટલા અંતરે એનો અર્થ થાય કે 6.4 સેન્ટીમીટર અંતરે બરોબર અને બિંદુનું નામ આપણને આર આપેલું છે અને આ બિંદુ આપણે લેવાનું છે જાતે હવે આના ઉપર આપણે રચના કરવાની છે આખી એટલે આટલું સમજવાનું મેં તમને ત્યારે કહ્યું હતું કે તમે ત્રિજ્યાથી દોરો વર્તુળ તો આ રીતે દોરાય વ્યાસ આપ્યો હોય અને આપણે એના ભાગાકાર કર્યા સિવાય વર્તુળ દોરવું હોય તો કઈ રીતે દોરાય એ હું ખાલી સમજાવું તમે ત્રિજ્યાથી પણ દોરી શકો પણ આપણે અહીંયા ખાલી ઓપ્શન સમજાવીએ છીએ તો પહેલાં આપણે જે વ્યાસ છે 6.4 સેન્ટીમીટરનો એ 6.4 સેન્ટીમીટરનો વ્યાસ આપણે અહીંયા લઈ લઈએ એમાં પણ આપણે ખરેખર એક રેખા દોરીને લેવાનો હોય પણ આમાં ચલાવીએ છીએ આપણે એટલે અહીંયા એક ડોટ કર્યું અને ત્યાંથી આપણે 6.4 સેન્ટીમીટર અંતરે બીજું બિંદુ અને જોડી દીધા એટલે આપણો વ્યાસ બની ગયો બરાબર 6.4 સેન્ટીમીટર વ્યાસ આ વ્યાસ હોય એવું વર્તુળ બનાવવું હોય તો શું કરવું પડે આ વ્યાસ હોય એવું વર્તુળ બનાવવું છે તો આપણે આ બંને જે બિંદુઓ છે એનું આપણે અહીંયા કર્યું જ હતું આપણે વ્યાસ તરીકે ગણ્યું આ રેખાખંડનો લંબ દુભાજક દોરીને જે આ વર્તુળ બનાવ્યું એ જ રીતે અહીંયા કરવાની પહેલાં તો અહીંયા આપણે એનો લંબ દુભાજક દોરશું બરાબર ખ્યાલ આવ્યો જેને આ ન ફાવે એ ત્રિજ્યાથી કરી શકે અને ફાવવું તો જોઈએ જ કારણ કે આપણે એ રીત તો આવવાની જ છે આ બંને બિંદુ જોડી દો એટલે આપણને લંબ દુભાજક બને મળે અને જે રેખાખંડને જ્યાં છે તે ત્યાં આપણું મધ્ય બિંદુ આવી જાય આ રચના તમે આવી રીતે બનાવી શકો તો આપણું આવી ગયું મધ્ય બિંદુ આપણે એને કેન્દ્રને નામ આપી દઈએ આપણે એમણે નથી આપ્યું એટલે આપણે આપી દઈએ તમે ખાલી ચેક કરો લંબ દુભાજક આપણો બરાબર આવ્યો કે નહીં કારણ કે આમાં આપણે ઘણી વાર પ્રોબ્લેમ થઈ શકે ચેક કરવું સારું નહીં તો પછી ત્રિજ્યાથી જ દોરવાનું બરાબર થઈ ગયું અહીંયા બરાબર છે એકદમ એક્ઝેક્ટ છે આ રીતે બરાબર આવવું જોઈએ એટલે હવે આપણે વર્તુળ બનાવી શકીએ ત્યાંથી એટલે આપણું 6.4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું વર્તુળ બની ગયું પહેલું વર્તુળ આમાં જે આ દાખલામાં હતું આ વાળું વર્તુળ આપણે આ રીતે બનાવ્યું સમજો જરા અને હવે આપણે એને શું કહ્યું કેન્દ્રથી 6.4 સેન્ટીમીટર અંતરે તમારે બીજું બિંદુ લેવાનું છે એટલે આપણે આને અહીંયાથી લંબાઈએ આ જ લાઈનને લંબાઈ દઈએ અને હવે 6.4નો ચાપ લઈએ હવે તમારો અહીંયા 6.4નો પહેલેથી માપ હતું જ એનો ઉપયોગ કરો તો પણ ચાલે અને ફૂટપટ્ટી પરથી તમે લેશો તો પણ ચાલશે બરાબર અને અહીંથી આપણે એનો ચાપ મારી દીધો એ ચાપ માર્યો એટલે અહીંયા આગળ આપણને આર બિંદુ મળી ગયો હવે એનો લંબ દુભાજક દોરવાનો લંબ દુભાજક દોરો એટલે શું થશે એક્ઝેક્ટલી અહીંથી જ નીકળવો જોઈએ આપણે જોઈએ આપણે શું થાય છે હને મને એવી ખબર નથી કે મળશે કે નહીં મળશે પણ થિયરી પ્રમાણે શું થવું જોઈએ લંબ દુભાજક આ ભૂત 6.4 છે આ 3.2 છે એટલે બરાબર આને સ્પર્શીને નીકળવું જોઈએ ન થાય તો આપણે દાખલો ફરીથી કરવો પડે પેન્સિલની અણી એકદમ તીક્ષ્ણ હોવી જોઈએ અને દર વખતે આપણે આગળ કહ્યું છે એમ આવા બિંદુઓ પહેલાં લઈ અને પછી જ તમે રચના કરશો તો ભૂલ આવવાની ચાન્સ તકો બહુ ઓછી થઈ જશે જુઓ એક્ઝેક્ટલી આપણું અહીંથી થઈ ગયું પસાર સ્પર્શક થાય એવી રીતે
તો એનું મધ્યબિંદુ આ જ વસ્તુ છે, આ જ આપણે અહીંયા દોર્યું, પણ અહીંયા અંદરથી ગયું એટલે અલગ દેખાય ને અહીંયા સ્પર્શીને ગયું એટલે અલગ દેખાય. આમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે અને આટલેથી દાખલો છોડીને આવતા રહે કે સ્પર્શક બની ગયો, ભાઈ સ્પર્શક આમાંથી દોરવાનો હતો, આ નહીં, આ તો આપણને સરખું અંતર આપ્યું એટલે આવું થઈ ગયું. હવે આને આપણે કેન્દ્ર લેશું અને પી જેટલી ત્રિજ્યા લેશું, બરાબર, પી સુધીના અંતર જેટલું. તમે ચેક કરો બંને બાજુ આવવું જોઈએ. અને હવે આપણે એને અહીંયાથી ફક્ત બે ચાપ મારી દઈશું. તમને કહ્યું આગળ એમ આખું વર્તુળ બનાવો હોય તો આખું વર્તુળ બનાવો, નહીં તો આ બે ચાપ લો. અને હવે ચાપ આવી ગયા એટલે તમે બે બિંદુઓ લો અહીંયા જે છેદતા હોય ત્યાં આગળ, અને એને નામ આપો. આપણને રકમમાં આપ્યું હોય તો એ નામ આપવાનું, ના આપ્યું તો આપણી જાતે નામ તો આપી જ દેવાનું, નામકરણ કરી દેવાનું. તો હવે આ બીને અને આરને જોડી દઈએ આપણે, એક સ્પર્શક બની ગયો. એને અને આરને જોડો ત્યારે તમારો બીજો સ્પર્શક બનશે. આવી રીતે આ સ્પર્શક રેખાઓ બની, બરાબર. અને એ બી એ આર અને બી આર એના સ્પર્શક રેખાખંડો કહેવાય. એનું માપ પણ તમે અહીંથી ચેક કરશો તો સરખું આવે. તમને ક્યારેક પૂછે છે આ એ સ્પર્શક દોરો અને એ સ્પર્શક રેખાખંડોના માપ લખો, આવું એક્સ્ટ્રા પૂછી કાઢે, તો તમારે લખતી વખતે શું લખવાનું? આપણે ધારો કે આ ચાપ તો લઈ લીધો, બરાબર, હવે અહીંયા માપી લઈએ કેટલું આવ્યું. આ 5.5 આવે છે. તો તમારો જવાબ આવી રીતે લખવાનો કે સ્પર્શક રેખાખંડ એ આર બરાબર બી આર બરાબર 5.5, બરાબર. આપણે તો એક્ઝેક્ટ આવે જ છે, પણ ધારો કે કોઈને ના આવતું હોય અને આ 5.5 આવતું હોય અને આ 5.6 આવતું હોય, તો પણ તમારે શું કરવાનું? કોઈ પણ એક જ સરખું માપ લખવાનું, આપણા પ્રમેય પ્રમાણે જવાનું, થિયરી પ્રમાણે. આ અંદરની વાત છે. તમે માપ્યું અને જોયું કે આ 5.5 આવ્યું ને આ 5.6 આવ્યું, પરંતુ જવાબ લખવાનો એ આર બરાબર બી આર બરાબર 5.5, અથવા આખો દાખલો ફરી કરવાનો. આખો દાખલો ફરી કરવો પડે, કારણ કે તમે જે લાયા એ ખોટું છે. આગળ સાબિત થઈ ચૂક્યું છે કે આ સ્પર્શક રેખાખંડોની લંબાઈ સરખી હોય અને સરખી નથી આવતી, એનો અર્થ કે તમે ખોટા છો. તમે લખવા માટે આટલું લખી દો તો શું થાય, એક વખત કોઈ માપવા ન બેસે, પરીક્ષક તપાસતી વખતે માપવા ન બેસે તો તમે નીકળી જાઓ. બાકી એને ડાઉટ જાય અને માપે અને તમારું માપ અલગ આવશે તો અમે દાખલો ખોટો પડવાનો છે. એટલે ધ્યાન રાખવું જરૂરી છે. પણ આખો દાખલો થઈ જાય અને અંતમાં આવી ભૂલ આવે તો શું થાય કે એકવાર તમે આવું લખીને પછી આગળ વધી જાઓ, જગ્યા રાખો, સમય હોય તો ફરીથી દાખલો કરવો જરૂર એ સારું પડે, કે દાખલો ફરીથી કરવો અને બીજી વખત આ બધું ધ્યાન રાખીને કરવું. બાકી મેં એવું જોયું છે પરીક્ષા આપતા હોય ત્યારે વિદ્યાર્થીઓને કે પહેલાં આ કર્યો હોય એના કરતાં બીજો દાખલો વધારે ભૂલવાળો હોય, પહેલાં કર્યો હોય એના કરતાં બીજામાં વધારે ભૂલ આવે, અને પહેલાંમાં પેનથી આમ ચોકડી મારી દીધી હોય પાછી, એટલે હવે એ દાખલો રાખવો પણ શક્ય ના થાય. તમે પેનથી ચોકડી મારો એટલે કેન્સલ કરી દીધું. તો પરીક્ષામાં એક સૂચના આપી દઉં સાથે સાથે કે કોઈ પણ દાખલો હોય આવો ગણવાનો હોય, કોઈ બી દાખલો ગણવાનો હોય, કોઈ પણ પ્રશ્ન આવે, કોઈ પણ વિષય હોય, સવાલમાં જવાબ લખ્યો હોય, તમે રચનાનો દાખલો હોય, કોઈ પણ દાખલો હોય, તમને એમ લાગે ખોટો છે મારો જવાબ અને મારે ફરીથી લખવો છે, તો પહેલાં ચોકડી મારવાની ભૂલ નહીં કરવાની. આપણી નોટમાં આપણે શું કરીએ, મોટાભાગે એવું કરીએ, પહેલાં ચોકડી મારી પછી આગળ વધીએ. તો ડિલીટ નહીં કરવું. તમે જાણો છો કમ્પ્યુટરમાં બી મોબાઈલમાં બી ડિલીટ, એમાં તો ઓપ્શન આવે ડિલીટ કરતાં પહેલાં, એ પૂછે આપણને ખરેખર ડિલીટ કરવું છે. જ્યારે અહીંયા એકવાર તમે ચોકડી મારી એટલે ડિલીટ થઈ ગયું, એટલે પછી જે તપાસનાર છે પરીક્ષક એ એને ધ્યાનમાં લેતા નથી. તો આ ખાસ બધાને સૂચના છે કે કોઈ પણ પ્રશ્નનો જવાબ તમને ખોટો લાગે તો પહેલાં નવો જવાબ લખો. નવા જવાબમાં તમને એમ લાગે કે નહીં આ મારો જવાબ પહેલાં કરતાં બરાબર છે, પછી જ પહેલાં જૂનાને ચોકડી મારો, નહીં તો રહેવા દો. અને એમાં એવું પણ છે કે બંનેને રાખો તો પણ ચાલે, પછી જેના વધારે સારા માર્ક આવતા હશે એ ગણાય. વૈકલ્પિક પ્રશ્નોમાં આ ચાલશે નહીં પાછું, ધ્યાન રાખજો. વિકલ્પોવાળામાં તમે એવું ન લખી શકો. બાકી તમને એમ લાગે તો બે જવાબ રાખો સેમ નંબર આપીને, પ્રશ્નનો નંબર સેમ રહે, બંને જવાબ રાખો, બંને તપાસવામાં આવશે અને એમાંથી જે સારા માર્ક્સ હશે તમારા ગણાશે.
પણ ચોકડી મારી દીધી હશે તો એ કોઈ તપાસશે જ નહીં, આટલું ધ્યાન રાખવું. અને રચનાના દાખલા આપણે ઘણીવાર થોડી ભૂલ આવે, અડધો દાખલો થઈ જાય અને ભૂલ આવે તો આપણે પૂછવા માટે બેસી જઈએ, એમ ન કરતા એને નવો નવેસરથી દોરવો એ સારું છે. જેમ બીજા જવાબ આપણે નવેસરથી લખીએ છીએ એમ આ પેન્સિલ છે એટલે ભૂસી કાઢવું એવું નહીં, એને પણ તમારે નવેસરથી ગણવું વધારે સારો પડે. હવે છેલ્લો આપણે જોઈ લઈએ. અહીંયા તમે જોયું કે વ્યાસ જેટલા જ અંતરે હતું આ, એટલે સ્પર્શીને ગયું, વ્યાસ કરતાં ઓછું અંતર હતું એટલે અંદરથી ગયું. અને છેલ્લો દાખલો જે છે આપણો, જે સંકીર્ણ ચારનો છઠ્ઠો દાખલો છે, એમાં આપણને ક્યારે તમને અહીંયા એનાલિસિસ કરાવ્યું હતું આમાં, એ આ રીતે પૂછ્યું છે બધું, તો એ પ્રમાણે એનું અંતર કેટલું આવે છે, 3.4ના ડબલ કરો તો 6.8 થાય, અને 6.8 કરતાં આ અંતર વધારે છે એટલે કે આ કેન્દ્ર આ જે છે આ રેખાખંડ એ બહારથી જશે. તો આની રકમ જ પહેલાં તો આપણે ફરીથી એક વખત વાંચીને સમજીને દાખલો કરવાનો, જેમ કહ્યું છે એમ જવાનું, આટલા તેમ વર્તુળ દોરવાનું, પછી વર્તુળ પર એફ બિંદુ લેવાનું, બરાબર. આટલું આપણે કરીએ પહેલાં, કે પહેલાં એટલા સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ લઈ લઈએ. કેટલા સેન્ટીમીટર ત્રિજ્યા છે? 3.4. તો અહીંયા તમે જુઓ 3.4 સેન્ટીમીટર ત્રિજ્યાનું આપણે વર્તુળ દોરવા માટે પહેલાં એટલું માપ લઈ લઈએ આપણા પરિકર ઉપર 3.4નું. આગળ કહ્યું એમ થોડુંક આગળ પાછળ હોય તો ચાલશે. કેન્દ્ર લઈ અને વર્તુળ બનાવીએ આપણે. કેન્દ્ર જરા મોટું આવી ગયું, પેન્સિલ હલી ગઈ એટલે. આપણું વર્તુળ આવી ગયું 3.4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું. આપણને રકમમાં કહ્યું છે કે આનું કેન્દ્ર ઈ છે તો ઈ નામ આપ્યું. વર્તુળ ઉપર કોઈ બિંદુ એફ લેવાનું કહે છે તો આપણે આ એફ બિંદુ લીધું, એને કહ્યું એમ કરતા જવાનું. પછી એમ કહે છે તમે જુઓ રકમ અહીંયા છે કે હવે બિંદુ એ એવી રીતે લો કે ઈ ડેશ એફ ડેશ એ થાય અને એફ એ 4.1 થાય. એટલે પહેલાં તો ઈ ડેશ એફ ડેશ એ કરવા માટે આપણે આ રીતે આને જોડશું. તો તમે જુઓ કે જ્યારે રચના હું કરું છું ત્યારે આગળ દાખલો કરે તો એવી જ રીતે થાય, મતલબ અહીંયા સ્ટેપ આવ્યા. પહેલાંમાં ડાયરેક્ટ કીધેલું કે આટલે દૂર લો, અહીંયા ખરેખર એફ દૂર નથી લેવાનું, એફ તો વર્તુળ પર લેવાનું છે. અને એફ એ આમાં ઘણા ભૂલ કરે, ઈથી માપી લે, દરેક દાખલામાં આપણે કેન્દ્રથી માપીએ છીએ ને, તો અહીંયા પણ શું કરે એ લોકો કેન્દ્રથી માપી લે, પણ કહ્યું છે શું એફ એ 4.1, એટલે એફથી તમારે એ 4.1 લેવાનું છે. આ ભૂલ ના થવી જોઈએ, આમાં આ દાખલામાં એ ભૂલ થાય છે ઘણાને. તો આ આપણું અહીંયા 0 અને 4.1 અહીંયા આવશે, આ થઈ ગયું 4.1. અને એફથી ધ્યાન રાખજો દાખલામાં, એફથી 4.1 અંતરે એ બિંદુ છે, નહીં કે ઈથી. આગળના બધા દાખલામાં કેન્દ્રથી કહ્યું હતું, અહીંયા એફથી કહ્યું હતું. આ મેઇન ફરક છે આ રકમનો. દાખલો સેમ દોરાશે, રકમનો ફરક છે અને એ આપણને ભૂલ કરાવે. તો આ એ બિંદુ આવી ગયું 4.1 સેમી આવ્યા અહીંયા, આ આપણા 3.4 સેમી હતા, બરાબર. જેવું માપ આપે એવું લખવાનું, બાકી પેલી રીતે જુઓ તો એના 6.8 થાય. અને કેન્દ્રથી અંતર તમે ચેક કરો, ઈ એ આપણે અહીંયા સમજવા માટે કરીએ છીએ, ઈ એ કેટલું થશે, 3.4 વત્તા 4.1 એટલે કે 7.5, એ આના કરતાં ડબલ થઈ ગયું. આ વ્યાસ કર્યો આપણે, વ્યાસ કરતાં વધી ગયું માટે આપણો પેલો લંબદુભાજક હવે અહીંયાથી નીકળશે થોડો દૂરથી. તો આપણો નેક્સ્ટ સ્ટેપ શું, આનો લંબદુભાજક દોરવો, એ આપણે આના અડધા કરતાં વધારે માપ લઈને બે ચાપ દોરશું ઉપર નીચે. રચના એક વખત ફાવી જાય ને તો પછી 2 મિનિટમાં આખો દાખલો થઈ જાય, કેટલી 2 મિનિટમાં થઈ જાય દાખલો. તમને ફાવટ આવી જોઈએ કે આના પછી આ ધડાધડ, અને એના માટે શું કરવું પડે, આ દાખલા તમારે 10-10, 15-15 વાર કરવા પડે. એવું નહીં કે ખાલી જોઈ લીધા એટલે આવડી જાય. આ જે મારે દાખલા રચના આવી જાય છે ને, એ આવવાનું કારણ શું છે કે મેં આવી રીતે વિદ્યાર્થીઓને સમજાવતી વખતે ઘણી વખત ખરેખર દોરેલા છે, આવી રીતે રચના કરી છે, અને એટલા માટે ભૂલ થયા વગર મોટાભાગે દાખલા આવી જાય છે. તો એ માસ્ટરી તમારામાં ક્યારે આવશે? તમે પણ આવી રચનાઓ વારંવાર કરશો ત્યારે, વારંવાર કરવાથી આવી જાય. અને જે સૂચનાઓ આપી છે આટલા 5-6 લેક્ચરમાં, એ બધી સૂચનાઓનો અમલ કરવાનો. આ આપણું મધ્યબિંદુ આવ્યું અને ત્યાંથી આપણે શું કહ્યું હતું કે ઈ જેટલી ત્રિજ્યા લઈને
છાપ લેવાના છે આપણે, બરાબર, ચેક કરી જ લેવાનું. અહીંયા તો અહીંયા ખસી જાય છે, પેજ એક જ છે એટલે નીચે, આ નીચે મારું પેજ નથી ને એટલે ખસી જાય છે. તો બરાબર આવે છે, બરાબર. અને હવે આપણે એને બે ચાપ અહીંયા લઈ લઈએ એટલે વર્તુળ સાથેનું કનેક્શન મળી ગયું. એ બિંદુઓ લઈ લો. આપણને નામ નથી આપ્યા, મેં આગળના દાખલામાં પણ કહ્યું કે કોઈ વખત નામ આપશે તો જે નામ આપ્યા હોય લેવાના. આપણે આ વખત પી ક્યુ લઈએ, કારણ કે એ અહીંયા આવી ગયું છે. સેમ નામ રિપીટ ના થવું જોઈએ, બધાને ખબર છે એક જ દાખલામાં. અને હવે તમે ક્યુને એ સાથે જોડો એટલે આ બાજુનો સ્પર્શક રેખા દોરાઈ ગઈ. પીને એ સાથે જોડો તો એવી બાજુની સ્પર્શક રેખા દોરાઈ ગઈ. અને જો માપ પૂછે કે બંને સ્પર્શક રેખાખંડના માપ જણાવો, તો તમારે માપીને જણાવી દેવાનું. માપવાનું કઈ રીતે, અહીંથી તમારે પી બિંદુ સુધીનું અંતર લેવાનું, બરાબર. અને તમે જુઓ કે સાચું હશે તો શું હશે, બંને બાજુ સરખું આવશે. અને જે આવે માપ તમારે લખી લેવાનું. તો આ સાથે, આ દાખલા સાથે આપણું પ્રકરણ 4 પણ કમ્પ્લીટ પૂરું થયું, બરાબર. સંકીર્ણ સાથે બધા જ દાખલા આપણે કરાવી દીધા અને બધી જ વસ્તુઓ સમજાવી દીધી. છતાં કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં પૂછી શકે, બરાબર. તમારી સામે અહીંયા જુઓ ત્રણેય દાખલા આપણે એક સાથે આવી શકે એમ નથી, પણ તમે જોઈ શકો આમાં આ લંબ દુભાજક વર્તુળની અંદર ગયો, અહીંયા સ્પર્શીને ગયો અને અહીંયા બહારથી ગયો. એ આ આંકડા ઉપર આધાર રાખે છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. નહીં તો તમે કહેશો પેલા દાખલામાં આમ હતું, અહીંયા આવ્યું તો મારો દાખલો ખોટો છે, એમ સાચો હોય તો ખોટો માની લે. તો હવે કોઈને કંઈ પૂછવું છે અહીંયા?